વાલા વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 10 ના આપણા અભ્યાસ ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. યામ ભૂમિતિમાં આપણે 7.1 માં અંતઃ સૂત્ર અને 7.2 માં વિભાજન સૂત્ર અને મધ્ય બિંદુના સૂત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. જેમાં મિત્રો ઓલરેડી આપણે બધી થિયરી હવે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. માત્ર 3 રીતના દાખલા છે. 7.3 આપણા નવા સિલેબસ પ્રમાણે કોર્સમાંથી બાદ થઈ ગયું છે, એટલે 3 દાખલા ટોટલ 7.2 ના બાકી છે. એ 3 જે દાખલા બાકી છે એ પણ અહીંયા વિભાજન સૂત્ર અને મધ્યબિંદુ ટાઈપ જ એક્ઝામ્પલ છે. જે આપણે આગળ અભ્યાસ કરીએ એ પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી અને તમારી પોતાની હાજરી નોંધાવી દેશો. ત્યાર પછી મિત્રો આપણે આપણા અભ્યાસને આગળ ચલાવીએ. દાખલા નંબર 7.2 ના 7 સુધી આપણે ગણી ચૂક્યા છીએ. દાખલા નંબર 8, એ અને બી બે બિંદુ આપણને આપેલા છે અને અમુક ગુણોત્તરનો કંઈક સંબંધ આપેલો છે, અને એ સંબંધ છે મિત્રો એ આપણા માટે શીખવા જેવી વાત છે. કારણ કે આપણે નોર્મલી અત્યાર સુધી બે બિંદુ આપ્યા હોય અને ગુણોત્તર આપણે સીધો સીધો આપી દઈએ, એટલે કે જો આકૃતિ દોરીને સમજીએ તો આપણને બે બિંદુ એ અને બી આપી દીધા હોય. એ બિંદુને યામ આપણને અહીંયા આપેલા છે -2 અને -2, અને બી બિંદુના અહીંયા 2 અને -4. હવે નોર્મલી આપણો દાખલો કેવો હોય મિત્રો, કે અહીંયા વચ્ચે કોઈ એક બિંદુ P હોય, ગુણોત્તર આપણે એમ જેમ નાપી દઈએ, P બિંદુને એમ શોધવાના. અહીંયા પણ આપણે પી બિંદુના જ યામ શોધવાના છે, પરંતુ ગુણોત્તર સીધો સીધો આપેલો નથી. તો શું આપેલું છે, તો કે અહીં દાખલા નંબર મિત્રો 7-8 ની ચર્ચા કરીએ, જેમાં એપી બરાબર 3/7 અને એબી, એપી બરાબર 3/7 અને એબી, આ પ્રકારે ગુણોત્તરનો સંબંધ આપેલો છે. હવે મિત્રો આ ગુણોત્તરને આપણે સાદરૂપ આપવા માટે અહીંયા ખાસ આગળ વધવાનું છે. તો આના પછી કેવી રીતે ગુણોત્તર મેળવી શકાય, તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે અહીંયા ગુણોત્તર જે આપણે એમ જેમ એન લઈ છે એનો મતલબ શું. તો ગુણોત્તર એમ જેમ એન, ગુણોત્તર એમ જેમ એન એટલે એપી ના છેદમાં પીબી. કારણ કે એપી હોય ને એને આપણે એમ કહીએ છીએ, જેટલો ભાગ એપી બાજુ હોય, અને પીબી હોય એને આપણે એન કહીએ છીએ. તો આપણે શું મેળવવાનું, એપી ભાંગ્યા પીબી મળે ને એ જે જવાબ આવે ને એ આપણો એમ જેમ એન કહેવાય. તો અહીંયા આપણે જુઓ, તમે એપી અને એબી નો ગુણોત્તર છે, પરંતુ અહીંયા એબી આપેલા, આપણે શું જોઈએ, પીબી જોઈએ. તો સૌ પ્રથમ પહેલા આ એબી ને છેદમાં જવા દઈએ, તો આમ લખી શકાય, એપી ના છેદમાં એબી બરાબર 3/7. હવે આપણે ગુણોત્તર મિત્રો શું જોઈએ છે, એપી જેમ પીબી મેળવવું. આપણને શું આપેલું છે, એપી જેમ એબી આખું આપેલું. તો તમે એબી બરાબર અહીંયા એબી બરાબર શું મૂકી શકો, ટોટલ આખું એબી એટલે એપી અને પીબી નો સરવાળો મૂકી શકાય. તો હા મૂકી શકાય. તો આપણે હવે મિત્રો એ ચર્ચા કરવાની છે કે એપી એમના જેમના તેમ એબી ની જગ્યાએ શું મૂકવાનું, એપી પ્લસ પીબી અને સામે 3/7.
મિત્રો આ AB ની વેલ્યુ આપણે અહીંયા સરવાળા તરીકે મૂકેલી, કારણ કે ગુણોત્તરમાં આપણે આખો ગુણોત્તર AB ન જોતો, આપણે માત્ર શું જોઈએ છે, CB જોઈએ છે. તો હવે આ સાથે અહીંયા ઉપર લઈ જઈએ, ચોકડી ગુણાકાર મિત્રો કરવાનો છે. માત્ર અહીંયાથી તમે આ રીતે ચોકડી ગુણાકાર કરો તો 7 ઉપર જાય, 7 AB બરાબર 3 આ બાજુ ગુણાય, તો 3 AB વત્તા 3 CB. હવે એપી વાળા પદને તમે ડાબી બાજુ લઈ લ્યો તો 7 એપી માઇનસ 3 એપી અને સામેની સાઈડ 3 સીબી. 7 માંથી 3 એપી જાય એટલે 4 એપી વધે અને જમણી બાજુ 3 સીબી વધે. આપણે જે ગુણોત્તર મેળવવો હોય એપી ભાંગ્યા સીબી મેળવવો હોય તો પીબી આના છેદમાં જાય અને 4 જે છે એ 3 ના છેદમાં જાય. ખાસ મિત્રો ધ્યાન રાખજો, 3 ના છેદમાં 4 કરવા કે 4 ના છેદમાં 3, એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીને કન્ફ્યુઝ થતો. તો અહીં એપી ના છેદમાં પીબી, પીબી નીચે જાય તો સામેથી 4 નીચે આવે એટલે કે 3 ના છેદમાં 4. તો આપણે કહી શકીએ મિત્રો કે આપણો ગુણોત્તર કેટલો આપણે લેવાનો, 3:4 લેવાનો. તો હવે આ દાખલામાં આપણે એમ ની જગ્યાએ 3 મૂકવાના, એન ની જગ્યાએ 4 મૂકવાના. હવે તો કે અહીંયાથી આપણે P બિંદુ મેળવવા માટે વિભાજન સૂત્રનો ઉપયોગ કરશો. તે પહેલા મિત્રો કેવી રીતે મેં ગુણોત્તર મેળવ્યો ફરી વખત ધ્યાન રાખો. AP 3 ના છેદમાં 7 AB, આ AB ને આપણે છેદમાં લઈ ગયા, AB ની જગ્યાએ કિંમત મૂકી, કારણ કે AB એટલે આખો રેખાખંડ, એના બે ભાગ પડે મિત્રો, તો AP પ્લસ PB મૂક્યા અને પછી ચોકડી ગુણાકાર મિત્રો કહ્યું, એપી વાળા બે પદ ને એક બાજુ લઈને સાત રૂપાય, સાત માંથી 3 જાય તો 4 એપી આવ્યા અને પછી ગુણોત્તર માટે પીબી છેદમાં જવા દીધા અને આપણને ગુણોત્તર મળે 3:4. તો અહીંયા એ 3 અને 4 નો ઉપયોગ કરી હવે પી બિંદુ મેળવવા માટે આપણે મિત્રો વિભાજન સૂત્રનો ઉપયોગ કરશું. તો આપણને ખ્યાલ છે હવે કે પી એટલે એક્સ વાય હોય, પેલું બિંદુ એટલે એક્સ વન વાય વન હોય અને બીજું બિંદુ બી ને આપણે શું નામ આપીએ, એક્સ ટુ અને વાય ટુ. તો અહીંયાથી વિભાજન સૂત્રનો ઉપયોગ કરીએ તો હું લખીશ વિભાજન સૂત્ર. મિત્રો વિભાજન સૂત્ર પ્રમાણે વચ્ચેનું બિંદુ પી મેળવી શકાય. વિભાજન સૂત્ર છે એક્સ બરાબર એમએસ ટુ પ્લસ એનએસ વન ના છેદમાં એમ પ્લસ એન, જે તમને સારી રીતે ખબર. આ જ પ્રમાણે વાય એમ જ્યારે મેળવવાનો થાય તો વાય નું સૂત્ર છે એમ વાય ટુ પ્લસ એન વાય વન ના છેદમાં એમ પ્લસ એન, કિંમત મૂકી અને સાદરૂપ આપી. તો અહીંયા એક્સ એટલે શોધવાના છે મિત્રો આપણે, એમ એટલે આપણી પાસે હવે એમ ની કિંમત 3 મળી ગઈ કહેવાય ગુણોત્તર પરથી 3, એક્સ ટુ એટલે બીજા બિંદુ નો એક્સ એમ 2 છે, એન એટલે આપણે ગુણોત્તરમાં 4, એક્સ વન એટલે આપણી પાસે કિંમત છે -2 અને એના છેદમાં એમ પ્લસ એન એટલે 3:4. સાદરૂપ આપીએ તો એક્સ બરાબર 3 × 2 એટલે 6, 4 × 8 મળે મિત્રો. તો અહીંયા મારે ડાયરેક્ટ હું -8 કરું તો ખોટું નથી, છેદમાં 3 અને 4 એટલે 7 થાય. 6 માંથી 8 બાદ કરીએ તો x બરાબર મોટા પદની નિશાની -2 ના છેદમાં 7 મળશે. તો આ P બિંદુનો આપણને એક્સિયમ મળી ગયો કહેવાય. આ જ પ્રમાણે વિભાજન સૂત્રમાં વાય એમ ની કિંમત મૂકીએ તો વાય બરાબર એમ એટલે ફરી પાછા 3, વાય ટુ એટલે બીજા બિંદુનો વાય એમ -4, એન એટલે ગુણોત્તર પરથી 4 અને વાય વન એટલે પેલા બિંદુ નો વાય એમ -2 એના છેદમાં એમ પ્લસ એન એટલે 3:4. સાદરૂપ આપીએ તો વાય બરાબર 4×12 એટલે -12, 4×8 એ પણ -7, છેદમાં 4×3 7. સાદરૂપ આપીએ તો અહીંયા મિત્રો 12 અને 8 નો સરવાળો એટલે વાય બરાબર -20 થાય છેદમાં 7. તો આમ આપણને P બિંદુનો X અને Y બંને યામ મળી ગયા.
મિત્રો આખા દાખલામાં આપણે એ જ જોવાનું હતું કે ગુણોત્તર છે એ ભૂલથી 3:7 નથી લેવાનો, એ ગુણોત્તરને આપણે ફેરવી અને 3:4 લેવાનો હતો. એ ગુણોત્તર લઈ અને આપણે પી બિંદુના યામ શોધી શકીએ. તો છેલ્લે આપણે જવાબ લખી શકીએ કે માંગેલ પી બિંદુના યામ, પી બિંદુના યામ શું મળ્યા? તો કે એક્સ યામ આપણને મળે છે -2:7 અને વાય યામ -20:7 છે. ઓકે, તો દરેક વાલા વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8.2 નો આપણો તમારી નોટમાં સારી રીતે લખી લેશો. ત્યાર પછી મિત્રો નેક્સ્ટ આપણે 9મા દાખલાની ચર્ચા કરીએ, જેમાં 4 ભાગ બિંદુના યામ આપણે શોધવાના છે. ઓકે, તો વાલા વિદ્યાર્થી મિત્રો 9મા દાખલામાં આપણને 2 બિંદુ આપેલા છે, જેમાં એ અને બી બિંદુને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. તેમાંથી આપણે સૌપ્રથમ આ રીતે મિત્રો દાખલાને સમજીશું. એ અને બી બિંદુ 4 સમાન ભાગ કરે એટલે મિત્રો એની વચ્ચે 3 બિંદુ આવેલા હોય, તો આ એટલા માટે 1 ભાગ 2 3 અને 4 ભાગ કહેવાય. તો એનો મતલબ કે પી ક્યુ અને આર આવા 3 સમાન બિંદુઓ આ એ અને બી ની વચ્ચે આવેલા હશે. અહીંયા એ બિંદુના યામ આપણને -2 અને 2 આપેલા છે. એ બિંદુના યામ કેટલા? -2 અને 2 આપેલા છે. અને બી બિંદુના યામ આપણને 2 અને 8 આપેલા છે. તો 4 ભાગ મિત્રો આપણે 3 ભાગ બિંદુના યામ શીખી ગયા કે જ્યારે 3 ભાગ બિંદુ હોય ત્યારે એનો મતલબ એવો થયો કે 1 ભાગ ડાબી બાજુ હોય, 2 ભાગ જમણી બાજુ હોય. તો એનો મતલબ કે પહેલું બિંદુ માટે ગુણોત્તર 1:2 થાય. જ્યારે બીજું બિંદુ લ્યો ત્યારે ડાબી બાજુ 2 ભાગ અને જમણી બાજુ 1 ભાગ, એટલે બીજા બિંદુ માટે ગુણોત્તર 2:1 થાય. એમ અહીંયા 3 બિંદુ માટે આપણે મિત્રો અલગ અલગ ગુણોત્તર લેવાના થશે. ધારો કે પી બિંદુના યામ આપણે મિત્રો એક્સ વાય લઈએ. તો સૌ પ્રથમ પેલા 1 જ બિંદુની ચર્ચા કરીએ પી બિંદુ માટે. તો પી બિંદુના યામ એક્સ વાય થાય. પી બિંદુ કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો તમે આ રીતે વિચારવાનું, પી ની ડાબી બાજુ કેટલા ભાગ? 1 ભાગ. પી ની જમણી બાજુ કેટલા ભાગ? 3 ભાગ.
तो पी बिंदु माटे, पी बिंदु माटे गुणोत्तर केटलो आवे? 1/3 आवे। केटलो? 1/3 आवे। बाकी बने बिंदु की चर्चा मित्र आप पछी करी। तो अहीं 1/3 गुणोत्तर ना आवा गुणोत्तर थी पी बिंदु रेखाखंड ए बी नुं विभाजन करतु हशे। तो सौ प्रथम आप लखीए मित्रों के धारो के रेखाखंड ए बी ना, धारो के ए बी रेखाखंड ना चार भाग करता बिंदुओ, चार भाग करता बिंदुओ कया कया छे? तो के पी क्यू अने आर छे। એમાંથી માત્ર P બિંદુની આપણે ચર્ચા અત્યારે કરશો મિત્રો। તો P બિંદુને અહીંયા મેળવીએ, તો P બિંદુ તો આપણે કહી શકીએ કે AB રેખાખંડનું, AB રેખાખંડનું P બિંદુ કયા ગુણોત્તરમાં? તો કે P બિંદુ 1/3 ગુણોત્તરમાં, 1/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે, 1/3 गुणोत्तर में विभाजन करे। तो आम पी बिंदु ने यहाँ माटे आपणे विभाजन सूत्र नो उपयोग करिए। तो हवे हूँ एवं लखी सकूँ कि विभाजन सूत्र, विभाजन सूत्र की मदद थी आपणे एक बिंदु पी ना यहाँ मेळवीए। विभाजन सूत्र आपणी पासे छे एक्स बराबर एम एक्स टू प्लस एन एक्स वन ना छेद में एम प्लस एन, અને y m જ્યારે આપણે p નો મેળવીએ તો y નું સૂત્ર આપણી પાસે છે my2 + ny1 ના છેદમાં m + n। કિંમત મૂકીને સાદરૂપ આપી તો અહીંયા કિંમત મૂકવામાં આવે મિત્રો તો m ની જગ્યાએ 1 આવશે। x2 એટલે b બિંદુનો xm 2 છે, n ની જગ્યાએ 3 આવે। x1 એટલે પહેલા બિંદુનો xm -2 છે, ના છેદમાં 1 + 3। સદરૂપ આપીએ 2 × 1 = 2, 3 × 2 = 6 બાદ થાય, છેદમાં 3 × 1 = 4 આવે। 2 માંથી 6 બાદ કરીએ તો -4 આવે, -4 ના છેદમાં 4। અહીંયા 4 અને 4 એકબીજા સાથે ઉડી જાય તો આપણને x બિંદુના યામ -1 મળશે। एक्स बिंदु शू मे -1 मे एक्स एम पी बिंदु नो। आज प्रमाण पी बिंदु नो वाई एम मेळवीए तो एम किंमत मूकीए मित्रों तो एम एटले 1, वाई टू एटले बीजा बिंदु नो वाई एम 8 आवे, एन एटले 3, वाई वन एटले पहला बिंदु नो वाई एम 2, छेदमां एम प्लस एन एटले के 1 + 3। सदरूप आपीए 8 × 1 = 8, 3 × 2 = 6, 3 × 1 = 4, 8 + 6 = 14 થાય। તો 14 ભાગ્યા 4 કરીએ મિત્રો, છેદ ઉડે અહીંયા 2 વડે તો છેદ ઉડાડી દઈએ। 7 × 2 = 14, 2 × 2 = 4, આપણને P બિંદુનો YM શું મળ્યો? 7/2। સારી રીતે તમને મિત્રો વિઝિબલ થાય, બોર્ડમાં સારું દેખાય એટલા માટે આપણે વારાફરતી એક એક બિંદુ મેળવશું। તો P બિંદુનો X અને YM મળી ગયો એટલે હું અહીંયા લખી શકું કે P બિંદુના યામ આપણને શું મળ્યા? તો કે -1 અને 7/2 મળે છે। આ જ પ્રમાણે મિત્રો અન્ય બિંદુઓ જે છે Q અને R એના માટે ગુણોત્તર જે છે એ બદલાઈ જશે અને એના આ જ સૂત્રની મદદથી અલગ ગુણોત્તર સાથે આપણે Q અને R બિંદુ પણ મેળવીશું। તો દરેક વિદ્યાર્થી મિત્રો તમારી નોટમાં આ P બિંદુના યામ સુધી લખી રહેશે। Thank you.
ત્યાર પછી મિત્રો ક્યુ અને આર બિંદુ ના એમ મેળવવાના છે આપણે આપણે કમ્પ્લીટ કરીએ અહીંયા આપણે મિત્રો એક સાથે હવે ક્યુ અને આર બિંદુ છે તો ક્યુ બિંદુ માટે ગુણોત્તર જે છે અહીંયા મિત્રો બે ભાગ ડાબી બાજુ બે ભાગ જમણી બાજુ એમ કહું તો ખોટું નથી તો ક્યુ બિંદુ માટે તમે બે અને બે લ્યો કે એક અને એક લ્યો તો પણ ચાલે આર બિંદુ માટે ગુણોત્તર ત્રણ ભાગ ડાબી બાજુ અને એક ભાગ જમણી બાજુ એટલે ત્રણ જેમ એક હું મૂકીશ મિત્રો અહીંયા મધ્ય બિંદુ નીચથી ઘણા દાખલા ગણાવી શકાય પરંતુ આપણે લેતા નથી તો અહીંયા આપણે કહેશું ધારો કે હવે ક્યુ બિંદુ કયા ગુણોત્તરમાં બે જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરે તો ક્યુ બિંદુ ને આપણે મિત્રો એક્સ એમ અને વાય એમ મેળવીએ તો એક્સ બરાબર એમ એક્સ ટુ પ્લસ એન એક્સ વન છેદમાં એમ પ્લસ એન મુજબ અને વાય એમ પણ આપણે એ સૂત્રથી મેળવીએ કિંમત મૂકીએ એમ એટલે બે છે એક્સ ટુ એટલે મિત્રો તમને સારી રીતે ખબર છે બે એન એટલે બે અને એક્સ વન એટલે માઇનસ બે છેદમાં એમ પ્લસ બે દુને ચાર બે દુને ચાર બાદ બાકી થાય છેદમાં ચાર આવે ચાર માંથી ચાર જાય એટલે મિત્રો આપણને એક્સ એમ અહીંયા ક્યુ બિંદુનો ઝીરો મળશે આ જ સૂત્ર પ્રમાણે સાદરૂપ હોવાથી મિત્રો હું થોડુંક ઝડપથી ક્યુ અને આર બિંદુ તમને સાદરૂપ આપી અને મેળવી આપો તો વાય એમ મેળવીએ એમ એટલે બે વાય ટુ એટલે આઠ થાય એન એટલે બે વાય વન એટલે બે થાય છેદમાં એમ પ્લસ એમ આઠ દુને સોળ બે દુને ચાર ભાગ્યા ચાર કરીએ સોળ ને ચાર એટલે વીસ ભાગ્યા ચાર કરો તો વાય બરાબર પાંચ મળે વાય બરાબર કેટલા પાંચ મળે તો આપણે કહી શકીએ કે ક્યુ બિંદુ નયામ ઝીરો પાંચ મળશે તો અહીંયા લખીએ ક્યુ બિંદુ નયામ ઝીરો પાંચ મળે આ જ પ્રમાણે મિત્ર છેલ્લો બિંદુ આર બિંદુ પણ આપણે મેળવી લઈએ તો અહીં આર બિંદુ ત્રણ જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે ઘરમાં વિભાજન કરે તો આર બિંદુ માટે ફરી પાછું સૂત્ર એનું એ વિભાજન સૂત્ર એક્સ બરાબર એમ એક્સ ટુ પ્લસ એન એક્સ વન છેદમાં એમ પ્લસ એન વાય બરાબર એમ વાય ટુ પ્લસ એન વાય વન છેદમાં એમ પ્લસ એમ કિંમત મૂકીએ અહીંયા મિત્રો તો એક્સ એમ માટે એમ એટલે ત્રણ એક્સ ટુ એટલે બે એન એટલે એક એક્સ વન એટલે માઇનસ બે છેદમાં એમ પ્લસ એન ત્રણ વત્તા એક અહીંયા સાદરૂપમાં ત્રણ દુને છ બે એકા બે માઇનસ થાય છેદમાં ત્રણ ને એક ચાર આવે છ માંથી બે બાદ કરીએ એટલે ચાર ભાગ્યા ચાર આપણને આર બિંદુનો એક્સ એમ એક મળે વાય એમ છેલ્લો બિંદુનો છેલ્લો એમ મિત્ર મેળવીએ તો એમ એટલે ત્રણ વાય ટુ એટલે આઠ એન એટલે એક વાય વન એટલે આપણી પાસે બે છે ના છેદમાં ત્રણ વત્તા એક મૂકીએ સાદરૂપ આપીએ આઠ કરીને ચોવીસ બે એકાને બે કરીએ છેદમાં ત્રણ ને એક ચાર ચોવીસ અને બે એટલે છવ્વીસ થાય તો છવ્વીસ ભાગ્યા ચાર કરી અહીંયા મિત્રો બે વડે છેદ ઉડે છે માત્ર તો ઉડાડી શકાય તેર દુને છવ્વીસ નીચે છેદમાં બે દુને ચાર તો આપણને વાય એમ મળશે તેના છેદમાં બે તો આપણે છેલ્લે આર બિંદુના યામ પણ લખી શકીએ મિત્રો કે આર બિંદુના યામ એક અને
તેના છેદમાં બે મળે તો આમ આજના આ મિત્રો લાઈવ વિડિયો લેક્ચરના માધ્યમથી આપણે સ્વાધ્યાય નંબર 7.2 ના 8મો અને 9મો દાખલો જોયો. 8મા દાખલામાં ગુણોત્તર કઈ રીતે મેળવવો એ અને 9મા દાખલામાં ચાર ભાગ બિંદુ માટે ત્રણેય બિંદુના ગુણોત્તર અલગ અલગ લેવાનો થાય. નમસ્કાર, જય હિન્દ.